जिला पंचायत बांधकाम विभाग की बेदरकारी सामे आवी छे। बांधकाम विभाग की बेदरकारी ने कारण ब्रिज नु काम टल्ले चढ़ी छे। ब्रिज बनीने तैयार थता छता पण उपयोग में नहीं आव्यो। अधिकारी ब्रिज ना एक छेड़ानी जमीन संपादन करवानु भूल्या हता। जमीन संपादन न थता ब्रिज नु काम टल्ले चढ़ी। बांधकाम विभागे 2017 में वालोड तालुका में आ ब्रिज बनाव्यो हतो। 4 करोड़ ना खर्चे आ ब्रिज बनाववामां आव्यो अने सामे छेड़े 7 गुंठा जमीन संपादन न थता ब्रिज नु लोकार्पण नहीं थतु। जमीन संपादन न थता खेडूतोए वड़तर मुद्दे विरोध कर्यो हतो। जमीन संपादन नहीं थता पुलनु काम आजे पण अधूरू छे। 2016-17 मां ग्राम्य विस्तारों मां लोकोनी सुविधा माटे ब्रिज शुरू करायो हतो। अत्यारे ब्रिज नु 70-80% काम पूर्ण थयुं छे। ब्रिज नी कामगीरी टल्ले चढ़वा अंगे मार्ग मकान विभाग ना डेप्यूटी इंजीनियर नु निवेदन सामे आव्युं। तेमणे कह्युं अत्यारे खानगी मालिकीनी जमीन संपादन अंगे प्रक्रिया चालू छे। जमीन संपादन नी फाइल मूल्यांकन माटे कलेक्टर कचेरीए मोकलवामां आवी छे। संवाददाता दीपक गामित वधु विगतो साथे लाइव जोड़ाया छे। दीपक, तापी जिला पंचायत ना बांधकाम विभाग ने आटली मोटी बेदरकारी, 2016-17 मां आजे ब्रिज छे तेनू कामगीरी शुरू करवामां आवी हती, हजु सुधी ब्रिज नथी तैयार थई रह्यो, कया कया कारणो जवाबदार छे तेनी पाछळ? આજે બ્રિજ છે વાલોડ તાલુકામાંથી જે પસાર થતી જે પૂર્ણા નદી છે, પૂર્ણા નદી પર હતુકાથી ગોળધા આદ્યાપુરને જોડતા લગભગ અંદાજે 4 કરોડના ખર્ચે બ્રિજનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું। હાલ બ્રિજની વાત કરીએ, હું તમને દ્રશ્યમાં બતાવીશ કે હાલ બ્રિજનું જે કામ છે 70-80% પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ જે સામેનો જે છેડો છે હું તમને દ્રશ્યમાં બતાવવા માંગીશ। સામેના છેડામાંના જે દ્રશ્યો છે, સામેના જે ગોળધા ગામ છે, અધ્યાપુર ગોળધાને જોડતો છે, એ જે સામેના જે ખેડૂતો છે એ લોકોએ જમીન સંપાદન માટે વિરોધ નોંધાવ્યો હતો। એટલે કહી શકાય કે જયારે આ બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે જમીન સામેના છેડે જયારે જમીન સંપાદનની પ્રક્રિયા જરૂરી હતી, તો આનો વર્ક ઓર્ડર કેવી રીતે આપવામાં આવ્યું અને કઈ રીતે આનું કામ શરૂ કરવામાં આવ્યું એ તપાસનો મોટો વિષય છે। કારણ કે જે રીતે સામેના છેડે મેં તમને દ્રશ્યમાં બતાવવા માંગુ છું કે 80% કામ પૂર્ણ થતા જે જમીન સંપાદનને લઈને આજે પણ આ જે બ્રિજ છે એ ધોળા હાથી સમાન સાબિત થઈ રહેલો હોય તેવું દેખાય છે। એક તરફ સરકાર જયારે વિકાસશીલ વિકાસના કામોની વાત કરે છે કે ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારો જોડે જોડવા માટે આવા મોટા બ્રિજો બનાવવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી, ક્યાં રાજકીય નેતાના એના લીધે આવા જે કામો છે ગ્રામ્ય વિસ્તારના બ્રિજોના કામો હાલ પણ આ રીતે પબ્લિક શું કે પબ્લિકના પૈસા નો નાશ થતો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। હાલ તો તંત્રના જે અધિકારીઓ છે એ લોકો જણાવી રહ્યા છે કે હાલ જે સંપાદનની જે પ્રક્રિયા છે એ કલેક્ટર ઓફિસમાં છે અને ટૂંક જ સમયમાં આની પ્રક્રિયા પૂર્ણ થતા આ જમીન સંપાદનનું કામ પૂર્ણ કરીને આનું બ્રિજનું કામ શરૂ કરવામાં આવશે તેવું હાલ તો જણાવી રહ્યા છે। જી બિલકુલ દીપક, પરંતુ જે પ્રકારે કામ થઈ રહ્યું છે, બાંધકામ વિભાગની આટલી મોટી બેદરકારી અને જેને જ કારણે આ બ્રિજનું કામ ટલ્લે ચડ્યું છે, અધિકારીઓનું આટલી મોટી બેદરકારી, હાલ જે અધિકારીઓ છે શું કહી રહ્યા છે, આના વિશે કોઈ પગલા ભરવામાં આવશે કે કેમ? આખરે જે લોકો છે, સ્થાનિકો છે, આ બ્રિજનો ઉપયોગ ક્યારે કરી શકશે? ચોક્કસ કહી શકાય કે આ લગભગ 16-17 માં અંદાજે 4 કરોડના ખર્ચે જયારે આ બ્રિજનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તંત્રએ જમીન સંપાદનની જે કામગીરી કરવાની હોય છે બંને છેડેથી જે જમીન જે સંપાદન થતી હોય તેની કામગીરી પૂર્ણ કર્યા વગર જ આ બ્રિજનું કામ 70-80% પૂર્ણ કરી દીધું છે। એટલે એ કહી શકાય કે જમીન સંપાદન કર્યા વગર જ આ જે કામ શરૂ કરવામાં આવ્યું હતું એ એક બહુ મોટો તપાસનો વિષય છે। હાલ તો જે અધિકારી જે જવાબદાર અધિકારી છે એ લોકો જણાવી રહ્યા છે કે હાલ ટૂંક જ સમયમાં આની પ્રક્રિયા પૂર્ણ કરીને જે બાકીનું જે અધૂરું કામ છે એ પૂર્ણ કરી દેવામાં આવશે, પરંતુ આ કામ ક્યારે પૂર્ણ થશે એ એક તપાસ જોવાનો વિષય છે। બિલકુલ દીપક, આટલી મોટી બેદરકારી આખરે હવે કરી છે, સ્થાનિકો લોકો હેરાન થઈ રહ્યા છે, શું લાગી રહ્યું છે કે જવાબદાર જે અધિકારીઓ છે તેમના પાછળ કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરા? કારણ કે 6 વર્ષ થઈ ગયા આ બ્રિજનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે, હજુ સુધી તેનો લાભ જનતાને નથી મળી રહ્યો। ચોક્કસ કહી શકાય કે જે ગોળધા ને અધ્યાપુર ને જોડતા જે આ જે બ્રિજ છે એમાં આજે પણ લોકોએ 15-20 કિલોમીટરનો ફેરાવો કરીને જવું પડે છે, એટલે કહી શકાય કે જે ગ્રામ્ય વિસ્તારના લોકોને હાલ તો અગવડતા પડી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બ્રિજનું કામ ક્યારે પૂર્ણ થશે એ હવે જોવાનું રહ્યું। બિલકુલ દીપક, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો હાલ તો ધારાસભ્યને પણ
बातचीत करने प्रयत्न कर परंतु आमले बोलवा टाड़ी रहा छे। समग्र मामले 6 वर्ष थई गया आ ब्रिज बन्या ने परंतु हजी सुधी तेनो लाभ स्थानिक लोको नथी उठावी शकता। प्रजाना टैक्स ना रूपियानो एक बाजु बगाड़ थई रह्यो छे कारण के 4 करोड़ खर्चे आ ब्रिज नु निर्माण करवामां आव्यु छे अने हजी सुधी तेनो लाभ स्थानिक लोकोने नथी मळी रह्यो। बांधकाम विभागे 2017 मां वालोर तालुकामां आ ब्रिज बनाव्यो हतो। 4 करोड़ खर्चे ब्रिजनी कामगीरी शुरू करी हती। सामे छेड़े 7 गुठा जमीन संपादन न थता हवे आ ब्रिजनुं लोकार्पण नथी थई रह्युं। जमीन संपादन न थता खेडूतोए पण वर्तर मुद्दे विरोध कर्यो। जमीन संपादन नहीं थता पुलनुं काम आजे पण अधूरुं छे।